ગુજરાતી ટ્રેડિશનલ મીઠાઈની વાત કરીએ તો શીરો, લાડુ, લાપસી, ફાડા લાપસી, કંસાર, આ લિસ્ટ ઓન ટોપ હોય, રાઈટ? તો ચાલો આજે ફાડા લાપસી બનાવીએ. સૌથી પહેલાં એક પેનમાં 3-4 ચમચી જેટલું ઘી ગરમ કરીશું. એની અંદર મોટા ઘઉંના ફાડા એક માપથી લઈશું, એટલે કે એક કટોરી જેટલું, એક વાટકી જેટલું લઈએ છીએ. એને આ રીતે શેકીશું. તમને જેવો કલર જોઈતો હોય એ સ્ટેજ સુધી એને શેકવાના છે. ઘણા લોકો એકદમ લાલ કલરની ફાડા લાપસી બનાવે છે, ઘણા લોકો લાઇટ પિંક કલરની બનાવે છે. પહેલાં આ રીતે સફેદ દાણો થશે અને પછી શેકાઈ જશે. હવે એ જ વાટકીના માપથી પાણી લઈશું. પાણી થોડું લ્યુકવોર્મ લેવાનું છે, ગરમ પણ લઈ શકો છો. 2-2.5 માપ જેટલું, એટલે કે 2-2.5 વાટકી જેટલું હુંફાળું કે ગરમ પાણી એની અંદર એડ કરવાનું છે. કવર કરી અને કૂક થવા દઈશું. સાતથી 8 મિનિટમાં બધું પાણી એબ્સોર્બ થઈ જશે. આ રીતે છૂટા ઘઉંના ફાડા જેને કહેવાય એ રેડી થઈ જશે. ચેક કરી લઈએ, સોફ્ટ થઈ ગયા છે. હવે એ જ વાટકીના માપથી એક વાટકી ખાંડ ઉમેરીશું, શુગર લઈશું. સ્પેચ્યુલાથી સરસ રીતે મિક્સ કરી દઈએ. ગરમ ફાડા અને એનું મોઇશ્ચર છે એટલે ધીમે ધીમે ખાંડ ઓગળી જશે. આ રીતે ફાડા લાપસી રેડી થઈ જશે. એની અંદર ઇલાયચી પાવડર અથવા તો આખા એલચીના દાણા પણ એડ કરી શકીએ. ગરમા ગરમ લાપસી કે ફાડા લાપસી રેડી છે, એને સર્વ કરીએ. ઉપર બદામની કતરણ મૂકીશું. તો રેડી છે ફાડા લાપસી ટુ સર્વ. ચોક્કસ બનાવજો આ રેસીપી, અમને જણાવજો કેવી લાગી. થેન્ક યુ.